ओम श्री गणेशाय नमः। ओम नमः शिवाय। हेलो विद्यार्थियों, आरसी जानी एजुकेशन ग्रुप अने शिवम इंस्टिट्यूट ना कॉमर्स विभाग ना एटले के कॉमर्स करियर एकेडमी वती हूँ संजय गज्जर तमारा आंकड़ा शास्त्र विषय ना शिक्षक तरीके आप सबनु स्वागत करू छू। आंकड़ा शास्त्र विषय मारे तमने समझावानो छे, भणावानो छे। ए विषय ने समझी ए पहला हूँ तमने तमारा कॉमर्स विभाग ना जे जे जुदा जुदा विषयों छे ए विषयों ना उपयोग विषे थोड़ी समझ आपवा मांगू छू। कारण के जो आपने जे कोई पण विषय अभ्यास में लेवाना छे एनी जरूरियात शू, एनो उपयोग शू, जो ए आपने माहिती में हशे, ज्ञान में हशे, आपणे जाणता हशू, तो एना अभ्यास करवामां, ए विषयनुं ज्ञान मेळवामां आपणने वधु आनंद अने उत्साह आवशे। तो सौथी पहला आ बाबतनी हूँ अहीं चर्चा करीश। तो आ बाबतमां सौथी पहला तो तमने एक खबर होवी जोईए के कॉमर्स शब्द एटले शुं। कॉमर्स शब्दनो गुजराती अर्थ थाय छे वाणिज्य अने वेपार। वाणिज्य एटले शुं? तो वेपार अने वाणिज्य लगभग समानार्थी अर्थ छे, पण वाणिज्यमां औद्योगिक प्रवृत्तिओनो पण समावेश थाय छे। उद्योग अने वेपार आ बे जुदी बाबतो छे। वेपार एटले वस्तु वेचवी, एनु वेचाण करवुं, लेवी अने वेचवी। उद्योग एटले वस्तुनु उत्पादन करवुं, पछी ए वेपारीने आपवी अने एनु वेचाण करावुं। तो आम वाणिज्य वेपार एटले कॉमर्स। હવે આ વિષયમાં, આ ક્ષેત્રમાં, વાણિજ્ય વેપારના ક્ષેત્રમાં આપણા જે જુદા જુદા વિષયો તમારે અભ્યાસમાં લેવાના છે એની ક્યાં ક્યાં જરૂરિયાત પડશે? સૌ પ્રથમ તમારે કોઈ પણ ઉદ્યોગ કે ધંધો કે વેપારની સ્થાપના કરવી હોય તો તમને સૌથી પહેલાં તો તમારે એ નક્કી કરવું પડશે કે તમે કયું ઉત્પાદન અથવા તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો અથવા એનું વેચાણ કરવા માગો છો। એ જ રીતે કઈ સેવા સર્વિસ, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ એ એની એકાઉન્ટ હિસાબ લખવાની જે સેવા છે એનો લોકોને લાભ આપે છે। ટેલિફોન કંપનીઓ આપણને ફોન સર્વિસનો લાભ આપે છે, એ સેવા કહેવાશે। શિક્ષણ સંસ્થાઓ આપણને જ્ઞાન અને શિક્ષણ આપવાની પ્રવૃત્તિનો લાભ આપે છે, તો એ સેવા કહેવાશે। તો કઈ સેવાનું તમે વેચાણ કરવા માગો છો અથવા તો સેવા આપવા માગો છો અને એના બદલામાં તમે નફો કમાવા માગો છો, તો આ નક્કી કરવું પડશે। અને આ નક્કી કરવા માટે સૌ પહેલાં તમારે એ નક્કી કર્યા બાદ હવે એની એ વસ્તુનું ઉત્પાદન કરવું કે ન કરવું, એનું વેચાણ કરવું કે ન કરવું, એ સેવા આપવી કે ન આપવી, એ નક્કી કરવા માટે તમારે બજારનું વિશ્લેષણ કરવું પડશે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવા માગો છો અથવા ઉત્પાદન કરવા માગો છો અથવા જે સેવા તમે આપવા માગો છો, શું એની બજારમાં માંગ છે, શું એનું બજાર છે કે નહીં, એની માંગ છે તો કેટલા પ્રમાણમાં છે, અને તમે જો એ વસ્તુનું ઉત્પાદન કરશો અથવા એ સેવા આપવાનો વ્યવસાય શરૂ કરશો તો તમે એમાં સારો નફો કમાવી શકશો કે નહીં, આ નક્કી કરવાનું હોય। આ નક્કી કરવા માટે તમને કયો વિષય ઉપયોગમાં આવશે તો એનાલિસિસ, અને એનાલિસિસ એટલે આંકડાશાસ્ત્ર પૃથ્થકરણ। એનાલિસિસ એટલે પૃથ્થકરણ, પણ એના માટે તમારે કયા વિષયનું તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, અને એ વિષય છે આંકડાશાસ્ત્ર, કે જેમાં તમારે બજારની જુદી જુદી માહિતી સર્વે કરીને લોકોને, ગ્રાહકોનો, ઉપભોક્તાઓને પૂછીને, એમને જુદા જુદા પ્રકારના પ્રશ્નો કરીને, સર્વે જેના માટે શબ્દ વપરાય છે, તો સર્વે કરીને માહિતી એકત્રિત કરવી પડશે, એનું વિશ્લેષણ કરવું પડશે, એના તારણો કાઢવા પડશે, અને પછી તમે ડિસિઝન લઈ શકશો કે તમે જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો એ કરાય એમ છે કે નહીં, શું એ આપણને આર્થિક લાભ કરાવે એવી પ્રવૃત્તિ બનશે કે નહીં। તો આ દરેક બાબતના નિર્ણય લેવા માટે માહિતીનું એકત્રીકરણ, વિશ્લેષણ, તારણો મેળવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમે આંકડાશાસ્ત્ર વિષયથી કરી શકશો। હવે આ પણ નક્કી થઈ ગયું, ચાલો કે તમે નક્કી કરી લીધું કે કયું જે તે ઉત્પાદન તમે નક્કી કર્યું છે એ વેચવા યોગ્ય જ છે, એનું બજાર પણ છે, અને હવે તમે એના માટે
તમારા ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવા માંગો છો અને ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવા માટે તમારે એકલા કરવી છે એની સ્થાપના કે સાથે કોઈ વ્યક્તિઓને ભાગીદાર બનાવવા છે કે જાહેર જનતાને ભાગીદાર બનાવવા છે આ નક્કી કરવું પડશે. આ નક્કી કરવામાં તમને મદદરૂપ કોણ થશે અને કયા વિષયનું જ્ઞાન તમને આમાં મદદરૂપ થશે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને આ નક્કી કરવામાં મદદરૂપ બનશે અને એના માટે એકાઉન્ટ વિશેનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એકાઉન્ટનું જ્ઞાન હોવું જોઈશે. નામું જે વિષય છે એનું જ્ઞાન હોવું જોઈશે કે જે તમને આ નક્કી કરવામાં મદદરૂપ બનશે. આ બધું કર્યા પછી હવે તમારે એના માટે કેટલીક સરકારી કાયદાઓ, સરકારી નિયમો વગેરેનું પાલન કરવું પડશે. ભાગીદાર બનાવ્યા છે તો એમની વચ્ચેના ભાગીદારી કરારો બનાવવા પડશે, કરાર નક્કી કરવા પડશે, ડીલ જેને કહેવાય તો એ નક્કી કરવું પડશે, બનાવવું પડશે, એના કાયદેસરના કાગળિયા બનાવવા પડશે, એ નોંધાવવા પડશે સરકારી જુદા જુદા વિભાગોમાં. તો આ જે માહિતી છે તો કરાર બનાવવા, કરાર નક્કી કરવા, કયા કયા વિભાગોમાં સરકારી કયા કયા વિભાગોમાં નોંધણી કરાવવી પડશે, સરકારના કયા કાયદાઓનું તમારે પાલન કરવું પડશે, આ તમામ બાબતોમાં તમને મદદરૂપ થશે વકીલ, એડવોકેટ અને સાથે સાથે બીજી એક વ્યક્તિ, કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી જે તમારા અભ્યાસમાં આવશે, સેક્રેટરી પ્રેક્ટિસનો જે વિષય આવશે બરાબર, એ વિષયનું વધારે જ્ઞાન કોની પાસે હોય? કંપની સેક્રેટરી પાસે હોય. અને વકીલ, એડવોકેટ તો વ્યવસાયિક વાણિજ્ય વેપારના પણ વકીલ હોય, એડવોકેટ હોય, બિઝનેસ લોયર્સ જેને કહેવાય, એવા વ્યક્તિઓની સલાહ સૂચન લેવી પડશે, એમની પાસે માહિતી લેવી પડશે, એ તમને આ બધી પ્રક્રિયાઓ કરવામાં મદદરૂપ બનશે. એટલે સેક્રેટરી પ્રેક્ટિસ અને ધંધાકીય કાયદાઓ એ વિષયોનું તમને જ્ઞાન હોવું જોઈશે. તો ત્યાર પછી હવે આ બધું પણ થઈ ગયું, તમે સ્થાપના પણ કરી દીધી, કાયદાઓનું પાલન પણ કરી દીધું, ત્યાર પછી તમારે હવે ધંધાનું વ્યવસ્થાપન કરવા માટે એક બીજા એક વ્યક્તિની જરૂર પડશે. ધંધાનું વ્યવસ્થાપન કરવા માટે એનું જ્ઞાન આપતી વ્યક્તિની જરૂર પડશે, વ્યવસ્થાપનનું જ્ઞાન. અને એ વ્યવસ્થાપનનું જ્ઞાન તમારા કયા વિષયમાં આવશે? તો BA, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વાણિજ્ય વ્યવસ્થાપન. એ વિષયમાં તમારે એવું સમજવાનું આવશે કે ધંધાના વ્યવસ્થાપન માટે કેટલા પ્રકારના, કયા કયા વર્ગમાં વ્યક્તિઓની જરૂર પડે છે. સંચાલન વર્ગ, સૌપ્રથમ સંચાલન કરતા વ્યક્તિઓ, એ સંચાલન કરતા વ્યક્તિઓ જે મેનેજર કક્ષાના વ્યક્તિઓને જવાબદારી સોંપે છે, અધિકારીઓ કહેવાય. એના પછી સુપરવાઇઝર, મેનેજર એમનીથી નીચે નિરીક્ષણ, કામદારોનું નિરીક્ષણ કરતા વ્યક્તિઓને જવાબદારી સોંપે છે જેને સુપરવાઇઝર કહેવાય, ને એનાથી નીચે આવે કર્મચારીઓ કે જે તમારા ઓફિસિસના નાના મોટા કામ, બધા જ પ્રકારના કામ કરશે. તો આમ જુદા જુદા વ્યક્તિઓની નિમણૂક કરવી, એમની જવાબદારીઓ નક્કી કરવી, એમની કામ કરવાની રીતો નક્કી કરવી, કામની પ્રક્રિયાઓ નક્કી કરવી, આ તમામ બાબતોનું જ્ઞાન કયા વિષયમાં આવશે? BA, વાણિજ્ય વ્યવસ્થાપન. ત્યાર પછી આ બધું પણ થઈ ગયું, હવે ફરી પાછો આંકડાશાસ્ત્ર વિશેનો ઉપયોગ આવે. આ બધું જ થઈ ગયા પછી કોઈપણ ઉત્પાદન, જો તમે ઉદ્યોગ સ્થાપ્યો છે, ઉત્પાદન કરવાનો ઉદ્યોગ સ્થાપ્યો છે, તો વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, એનો સ્ટોક એટલે કે એને સંગ્રહ કરીને રાખવી, પહેલેથી બનાવીને રાખવી, મૂકી રાખવી, ક્યારે વેચવી, કયા ભાવે વેચવી, તો આ તમામ બાબતોનું જ્ઞાન ફરી પાછું આવશે. કયા વિષયમાં? આંકડાશાસ્ત્ર વિષયમાં આવશે. આંકડાશાસ્ત્ર વિશે આ પ્રકારના નિર્ણયો લેવામાં આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન તમને મદદરૂપ થશે. ત્યાર પછી જો તમે ઉત્પાદન નથી કર્યું પણ તમે વસ્તુ લઈ, કોઈ ઉદ્યોગ પાસેથી લઈ અને સીધી બજારમાં વેચો છો, અથવા કોઈ સેવા તમે આપી રહ્યા છો, સેવા વેચી રહ્યા છો, સેવા આપવાનો વ્યવસાય કરી રહ્યા છો, તો વસ્તુ લઈને વેચો છો તો એનો સ્ટોક પહેલેથી કરી રાખો, ક્યારે કરી રાખો, ક્યારે એને વેચવું, એના નિર્ણય માટે પણ આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન જ ઉપયોગમાં આવશે. સેવા માટે પણ તમે કોઈપણ પ્રકારની સેવા આપવા માંગો છો, એનો ભાવ, એ સેવાનું મૂલ્ય કેટલું રાખવું, એ સેવા ક્યારે આપી શકાશે, ક્યારે ઓછી આપવી, ક્યારે વધારે આપવી, એ નક્કી કરવા માટે પણ આંકડાશાસ્ત્ર વિશેનું જ જ્ઞાન તમારા ઉપયોગમાં આવશે. ત્યાર પછી આગળ જરૂર પડશે તમારે
ટેકનોલોજી. ટેકનોલોજી એટલે કે જે વ્યવસ્થાપનના કાર્યો છે અથવા તો જે કોઈ પણ કામ મેં કીધા એમાં તમને મદદરૂપ થાય એવા સાધનોની જરૂર પડશે, એવા યાંત્રિકીની જરૂર પડશે, એવા યંત્રોની જરૂર પડશે જેમાં આવે છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટરના જુદા જુદા સોફ્ટવેર્સનું નોલેજ તમને હોવું જોઈએ, એ સોફ્ટવેર તમને એપ્લાય કરતાં વાપરતા આવડતું હોવું જોઈએ. સાથે સાથે બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે ઇન્ટરનેટ દ્વારા માહિતીઓનું આદાન પ્રદાન જે થતું હોય છે એ તમામ વ્યવસ્થાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT એ ક્ષેત્રના જ્ઞાનની જરૂર પડશે અને જેના માટે તમને કમ્પ્યુટર વિષયનું પણ જ્ઞાન હોવું જોઈએ. અને આ તમામ બાબતોમાં એક સંવાદની લેંગ્વેજ, એક ભાષા જ્યારે પણ તમે કોઈ ઉદ્યોગ ધંધો વેપાર સ્થાપવા માગો છો ત્યારે એને માત્ર કોઈ એક સ્થાન ઉપર થોડી કરશો, તમે એક વિશાળ ફલક પર આ વેપાર વાણિજ્ય કરવાના છો. એક સંપૂર્ણ વિશ્વમાં તમે અથવા તો એક દેશમાં પણ, જુદા જુદા રાજ્યોમાં પણ જો તમે તમારા ઉદ્યોગ ધંધા વેપારને ફેલાવવા માગો છો તો એક વૈશ્વિક ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ. અને એવી વૈશ્વિક ભાષા તરીકે જેને દરજ્જો મળ્યો છે એવી અંગ્રેજી ભાષા વિશે પણ તમારે જ્ઞાન મેળવવું પડશે. આમ તમારા અભ્યાસમાં કોમર્સ વિભાગમાં જેટલા પણ વિષયો આવે છે એને કોઈ પણ ઉદ્યોગ ધંધા વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ એટલે કે કોમર્સ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં આ બધા જ વિષયોનું આગવું મહત્ત્વ છે. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે બી કોમર્સ એટલે તો એકાઉન્ટ. નો, ઇટ્સ નોટ ઓનલી એકાઉન્ટ, માત્ર એકાઉન્ટ નથી. સાથે સાથે આ બીજા બધા જ વિષયો, અકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાપન, સેક્રેટરીલ પ્રેક્ટિસ, કમ્પ્યુટર, ઇંગ્લિશ, આ બધા જ વિષયોને તમારે એટલા જ પ્રમાણમાં જરૂર પડશે. સાથે અર્થશાસ્ત્ર એ વિષયની પણ જરૂર પડશે, જે મેં તમને ઉત્પાદન કરવું કે ન કરવું અને એમાં જે આંકડાશાસ્ત્ર વિશેની વાત કરી એ આંકડાશાસ્ત્રના નિર્ણયો લેવામાં ઉપયોગી કોણ થશે, તો અર્થશાસ્ત્ર વિશેનું જ્ઞાન ઉપયોગી થશે. એટલે આંકડાશાસ્ત્ર એ ગણતરીઓ કરીને આપશે તમને, નિર્ણયો લેવામાં મદદરૂપ કરવા માટે, મદદરૂપ થાય એવી ગણતરીઓ કરવામાં મદદરૂપ થશે આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન. પણ એના દ્વારા નીકળેલા તારણો, ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાઓને આધારે નક્કી કરવામાં આવેલી વેપારની જે રીતિ રિવાજ છે અથવા તો ગ્રાહકોની જે માનસિકતા છે કે વેપારીઓની જે માનસિકતા છે, ઉદ્યોગ વેપારનું જે આખું તંત્ર છે એ કઈ રીતે ચાલે છે એ વિષયનું જ્ઞાન, એ બાબતનું જ્ઞાન જે વિષયમાં આવે છે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, એની જરૂર પડશે. આમ તમામ વિષયો તમારા અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીં આજે મેં તમને આપણા કોમર્સ ક્ષેત્રના જે કોઈ પણ વિષયો છે એની ક્યાં ક્યાં કઈ રીતની ઉપયોગિતા છે એના વિશે થોડી સમજણ આપવા પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમે એ બાબતમાં સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે અને હવે એ વિષયોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં સૌ પ્રથમ મેં કહ્યું તમને માહિતીનું એકત્રીકરણ, વિશ્લેષણ, પૃથ્થકરણ જે વિષયમાં થાય છે એ વિષય એટલે આંકડાશાસ્ત્ર વિષય, એના અભ્યાસની આપણે શરૂઆત કરીશું.